Okay, good morning once again and welcome to the YouTube channel of Sri K.M. Samodas High School. Last time we completed read 1 of unit 3, right? કે જેનું નામ હતું ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, જ્યાં આપણે સ્ત્રીઓએ કઈ રીતે એક વનને જંગલને એમની આસપાસના જંગલને બચાવ્યું અને ફરીથી નવું કર્યું, જીવન કર્યું, તો એ વિશે વાત કરી હતી. આપણે એ જ થીમ ઉપર કન્ટિન્યુ કરે છે આપણો રીડ 2, કે જે પોએમ છે જેનું નામ છે ગુડમેન સ્પેર ધ ટ્રી, રાઈટ? તો આ પોએમ છે જેના પોએટ છે જ્યોર્જ સ્કોપ મોરિસ. અહીંયા પોએટ એમ કહે છે સીધું પહેલી લાઇનમાં જ કહે છે કે ગુડમેન સ્પેર ધ ટ્રી, એના ટાઇટલમાં કે ગુડમેન સ્પેર ધેટ ટ્રી, એને છોડી દે, તું આ ઝાડને તું રહેવા દે. વુડમેન એટલે કોણ? તો કઠિયારું, જેને કહીએ છીએ આપણે, જેનું કામ છે લાકડા કાપવાનું પ્રોફેશનલી, કે જે લાકડા કાપે છે, વેચે છે, એનું ગુજરાન ચલાવે, એની રોજગારી છે. તો એને કહે છે કે તું છોડી દે આ ઝાડને, ના કાપ, રાઈટ? કેમ કહે છે? કેમ ના કાપવાનું કહે છે? એના રીઝન એને અંદર આપે છે કે આ ઝાડ કેમ નથી કાપવાનું એમ કહે છે. એટલે એક મેસેજ પણ આપવા માંગે છે કે કોઈ ઝાડ નથી કાપવાનું એકચ્યુઅલી, પણ એનું એ પોતાનું ઝાડ એક આપવાનું કેમ ના પાડે ત્યાં અટકાવે છે ભાઈને, એનું રીઝન એને અંદર પોયમમાં આપ્યું છે. ચલો જોઈએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, ટચ નોટ અ સિંગલ બાઉ, ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. તો પહેલી ચાર લાઈનને સમજીએ. તો પહેલી લાઈનમાં કહે છે વુડમેન સ્પેર ધેટ ટ્રી, વુડમેન લીવ ધેટ ટ્રી, સ્પેર ધેટ ટ્રી મતલબ કે લીવ ઇટ, લીવ છોડી દેવું એ અર્થમાં, એને છોડી દે ભાઈ તું. ટચ નોટ અ સિંગલ બાઉ, બી ઓ યુ જી એચ, ડાળી બાઉ, કહે છે કે એક ડાળીને પણ તું ટચ ના લગાવ. ટચ નોટ અ સિંગલ બાઉ, એટલે એક કે ડાળીને હાથ ના લગાવ. ઇન યુથ ઇટ, ધમકી નથી આપતો, એને સમજાવી દઈએ. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, યુવાનીમાં એને મને છાંયડો આપ્યો છે. ઇટ શેલ્ટર્ડ, શેલ્ટર એટલે આશ્રય આપવો, છાંયડો આપવો, એણે મને છાંયડો આપ્યો છે. શરૂઆતના સમયમાં જ્યારે એ વૃક્ષ જ્યારે યંગ હતું એકદમ, તો એને મને છાંયડો આપ્યો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ, અને હવે હું એનું રક્ષણ કરીશ, કારણ કે હવે મારે એનું વળતર ચૂકવવાનો સમય આવે, રાઈટ? આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. ટવોઝ માય ફોર ફાધર્સ હેન્ડ ધેટ પ્લેસ ઇટ નિયર હિઝ કોટ, ધેર ગુડ મેન લેટ ઇટ સ્ટેન્ડ. ટવોઝ માય ફોર ફાધર્સ હેન્ડ, એ શું છે? ઇટ વોઝ છે એકચ્યુઅલી, ત્યાં આઈ નથી, મતલબ કે એ રીધમ માટે ત્યાં આઈ નહીં મૂક્યો હોય, પણ આપણે આખું વાંચીએ તો ઇટ વોઝ છે, જે ટવોઝ દેખાય છે તમને ટી ડબલ્યુ એસ, એ ઇટ વોઝ છે. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ, ફોર ફાધર એટલે પૂર્વજો, મારા દાદા કે પરદાદા. તો કહે છે કે એ મારા પૂર્વજોના હાથ હતા, દેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ, જેમણે આ વૃક્ષને આ કોટ પાસે, આપણે જે વાત કરતા હોઈએ છીએ બાર વરંડાની, તો કહે છે કે એ કોટ પાસે જેમણે ઉગાડ્યું છે, એ મારા પૂર્વજોના હાથ હતા જેમણે આને ઉગાડ્યું છે. કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે મારા માટે ઝાડ, એના રીઝન આપે છે. હવે કે આમે ઝાડ જો કે કોઈ પણ ઝાડ ઇમ્પોર્ટન્ટ જ હોય, પણ અહીંયા તો એમ કહે છે કે હું લાગણીઓથી જોડાયેલો હતો ઝાડ સાથે. કેમ? કારણ કે મારા પૂર્વજો એને ઉગાડ્યું આ કોટ પાસે. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, અટકી અટકીને બોલે તું, ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, કહે છે કે ત્યાં જ એને તું રહેવા દે. Thy axe shall harm it not. Thy axe shall harm it not. આ શબ્દ જે છે thy થી એ છુવાય, ના સાંભળ્યો હોય તમને નવો લાગશે, બાકી નવો શબ્દ નથી આમ તો. યોર એવું થાય છે, આ ઓલ્ડ ઇંગ્લિશમાં આ શબ્દ વપરાતો હતો. તો thy મતલબ કે યોર, તારો. Thy axe shall harm it not, axe એટલે કુહાડી, અહીંયા તારી કુહાડીયાને ઈજા નહીં પહોંચાડી શકે, કારણ કે હું નહીં કરવા દઉં. તારી કુહાડીયાને ગા નહીં મારી શકે અને નહીં કાપી શકે, કારણ કે હું નહીં કાપવા દઉં. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, આ ખૂબ જ જૂનું અને જે અમારા માટે ફેમિલિયર છે, જાણીતું ઓળખીતું છે, મતલબ કે જે અમને ઓળખે છે, અમે ઓળખીએ છીએ, મતલબ કે આ લાગણી છે. જેમ કે યુનિટ 3માં રીડ 1માં આપણે જોયું હતું, ખબર છે, પેલી સ્ત્રીઓ કહે છે કે ધીઝ ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન, આ વૃક્ષો અમારા બાળકો જેવા છે. તો એ કે પાછળ શું હોય છે? એમની લાગણી હોય છે વૃક્ષો પ્રત્યે. તો અહીંયા આની પણ લાગણી છે, કે ત્યાં ઓળખીતું જાણીતું વૃક્ષ છે અમારા માટે. હુઝ ગ્લોરી એન્ડ રિનોન આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, જેની ગ્લોરી અને રિનોન, જેની ખ્યાતિ અને એ પ્રખ્યાતિ જેને કહેવાય, એ આજુબાજુના વિસ્તારોમાં સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. ઓવર લેન્ડ એન્ડ સીનો મતલબ એ છે કે દૂર દૂર સુધી, દરિયાને પેલે પાર પણ એવું કહી શકો તમે, મતલબ કે દૂર દૂર સુધી ફેલાયેલી છે એની પ્રખ્યાતિ, એની ખ્યાતિ, રાઈટ? એની નામના. એન્ડ વુડસ્ટ ધાઉ વ્યુ ઇટ ડાઉન,
दाव शब्द एक आयो जे आने रिलेटेड कही सको तमे टी एच ओ यू दाव એટલે यू અહીંયા टू एंड वुडस्ट दाव ह्यू इट डाउन આખી લાઈન સમજો બરાબર તો वुडस्ट दाव ह्यू इट डाउन મતલબ કે કટ ઇટ ડાઉન તો હું આને નહીં કાપી શકે મતલબ હું કાપવા નહીં દઉં તમને वुडस्ट दाव ह्यू इट डाउन राइट હું આને નહીં કાપી શકે હવે નેક્સ્ટ પાર્ટ માં જાઓ બાજુમાં તો વુડમેન ફોર નિયર ધ સ્ટ્રોક આગળ કહે છે વુડમેન Four near the stroke, cut not its earth-bound ties. पहली लाइन जो है तो woodman four near the stroke. Stroke इतने फटको यहाँ ला. Four near इतने कह के stop it, यानी अटकाए बैठे. हरा पटकाने रोकी ले. Control it. Cut not its earth-bound ties. यानी earth-bound ties ने का पानी नहीं आया. बराबर समझो translation. Earth-bound ties. Ties इतने connection दाए यहाँ. अर्थबाउंड એટલે જમીન સાથે જોડાયેલા બાઉન્ડ જોડાયેલા અર્થબાઉન્ડ જમીન સાથે પૃથ્વી સાથે જોડાયેલા એના કનેક્શનને કાપવાનું નથી એટલે સરળ ભાષામાં કહીએ તો એના મૂળ અર્થબાઉન્ડ ટાઈઝ બરાબર કે જમીન સાથે વૃક્ષને શું જોડી રાખે તો મૂળ જોડી રાખે આપણે જાણીએ છીએ તો એના મૂળને કાપવાના નથી ઓ સ્પેર ધેટ એજેડ ઓક કહે છે કે ભાઈ તું આ વૃદ્ધ ઓક ટ્રીને છોડી દે જે ખૂબ જ ગળું થઈ ગયું છે હવે એને છોડી દે નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ જે હવે કેવું થઈ ગયું છે ખૂબ જ ઊંચું ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ મતલબ કે આકાશ ગગનચુંબી જેને કહીએ આપણે એટલે હકીકતમાં તો ગગન સુધી ના પહોંચે પણ જેની હાઈટ વધારે હોય એને આપણે ગગનચુંબી કહેતા હોય ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ જે હવે ખૂબ જ ઊંચું થઈ ગયું છે When but an idle boy, હવે એનો પાસ્ટ યાદ કરે છે પોતાનો કે When but an idle boy, I sought its grateful shade. જ્યારે હું એકદમ નવરો હતો ને છોકરો આઈડલ બોય મતલબ આઈડલ હોય એ અર્થમાં છે આમ તો લેઝી પણ થાય નવરો પણ થાય પણ જનરલી એવું હોય કે તમે તમારી શરૂઆતની એજમાં થોડા કમ્પેરેટિવલી વધારે ફ્રી હો ફિઝિકલી અને મેન્ટલી બધી રીતે રાઈટ પ્રાઇમરી એજ્યુકેશન જ્યારે આપણે લઈ રહ્યા હોઈએ ત્યારે આપણે મેન્ટલી વધારે રિલેક્સ હોઈએ છીએ આપણને દુનિયા બહુ ઓછી પડી હોય છે અને કોઈ પણ વસ્તુનો આનંદ માણીએ છીએ આપણે તમે જાણતા હશો એજમાં સ્કૂલથી ઘરે જતા હોય તોય આનંદમાં હોય આવતા હોય તોય આનંદમાં તો એ એજ માં તમે રિયલ નેચરની રિયલ જે કહેવાય બ્યુટીને માણી શકો છો ને નેચરને ફીલ કરી શકો છો તો કહે છે કે જ્યારે હું નાનો હતો અને બિલકુલ ફ્રી હતો ત્યારે મેં આનો આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ સોટ જે છે ને એ સીકનો ભૂતકાળ છે યાદ રાખજો એસ ડબલ્યુ કે સીક સીક એટલે મેળવવું નાનું ભૂતકાળ છે સોટ ભૂતકુદન પણ સોર્ટ જ થાય છે અને ભૂતકુદન પણ સોર્ટ થાય છે સી સોર્ટ સોર્ટ આઈ સોર્ટ ઇટ્સ ગ્રેટફુલ શેડ આનો ખૂબ જ આહલાદક ગ્રેટફુલ એટલે આહલાદક આરામદાયક છાયડો મેં માણ્યો છે જ્યારે હું નાનો હતો આગળ કહે છે ઇન ઓલ ધેર ગશિંગ જોય હિયર ટુ માય સિસ્ટર્સ પ્લે અને આ એ જગ્યા છે કે જ્યાં પૂરા આનંદ સાથે ઓલ ધેર ગશિંગ જોય ભરપૂર આનંદ સાથે માય સિસ્ટર્સ પ્લેટ મારી બહેનો જ્યાં રમી આ એ જગ્યા છે આ એ વૃક્ષ છે જેની નીચે મારી બહેનો રમી છે માય મધર કિસ્ડ મી હિયર મારા મમ્મીએ ક્યારેક મને પ્રેમથી ચુંબન કર્યું છે મતલબ કે અહીંયા પ્રેમ કર્યો છે મારી સાથે મને પ્રેમથી રમાડ્યું છે અહીંયા આ જગ્યા ઉપર રાઈટ તો મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ મારા પપ્પાએ મારો હાથ પકડ્યો છે મજબૂત આવીથી મને અહીંયા દોડાવ્યો છે ચાલતા શીખવ્યું છે તો અહીંયા ઘણી બધી મારી યાદો જોડાયેલી છે હવે છેલ્લી બે લાઈન વધારે ઇન્ટરેસ્ટિંગ છે એ પણ સમજવા નથી અલગ કારણ કે ફોરગીવ ધીસ ફુલિશ ટીયર બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ હવે એમ કહે છે કે ફોરગીવ ધીસ ફુલિશ ટીયર પોએટ કહે છે કે મારા આ મૂર્ખ આંસુઓને તું માફ કર આવું કેમ કહે છે એ સમજવાની જરૂર છે એના માટે તમારે એની ફિલિંગ્સને સમજવી પડશે શરૂઆતથી તમે જોયું પોએમમાં કે એમ કહે છે કે ભાઈ આ વૃક્ષને તું છોડી દે કોને કહે છે કઠિયારાને જસ્ટ ઇમેજિન ધ સીન હવે દ્રશ્યને ઇમેજિન કરો તો તમે કે કઠિયારો હાથમાં સુવાડી લઈને ઊભો છે જેનું કામ જ છે વૃક્ષ કાપવાનું કે વૃક્ષ કાપશે તો કદાચ ઘરે જશે ને વેચશે ને એના પૈસા આવશે ને ઘરે જઈને એને જમવાનું બનશે રાઈટ એટલે એના માટે તો રોજગારી કે ના કોઈ લાગણી નથી વૃક્ષ સાથે કારણ કે એ તો એનો બિઝનેસ છે અને બિઝનેસ થઈ ગયો એનું પ્રોફેશન છે તો સ્વાભાવિક રીતે એને કોઈ કનેક્શન ના હોય સામે એક વ્યક્તિ છે કે જે પોએટ જ્યોર્જ પોપ મોરિસ છે રાઈટ કે જે એને કઠિયારાને જે કુવાડી લઈને ઊભો છે વૃક્ષ કાપવા લે એને સમજાઈ દઉં છે કે ભાઈ આ વૃક્ષ નથી કાપવાનું કેમ નથી કાપવાનું તો બસ આ એરિયામાં પ્રખ્યાત છે રાઈટ યા તો હું અહીંયા રમ્યો હતો નાનપણમાં યા મારા પૂર્વજોએ ઉગાડેલું છે વગેરે વગેરે તો એને એક્સપ્લેનેશન આપે એને લાગણીઓ કહી દઉં છે હવે એની લાગણીઓ સાથે આ વ્યક્તિને શું લેવા દેવા પ્રેક્ટિકલી સમજીએ
उदाहरण तरीके सपोज कि कोई व्यक्ति एक एक्स वाई जेड व्यक्ति है अपना क्लास में कोई स्टूडेंट है वो हूँ छू बराबर है अब ये यानी पर्सनल कोई बाबत ने लेने ना जूना मकान ने लेने यानी जूनी स्कूल ने लेने तुम्हारी सामने लागणियों व्यक्त करे है तो एने तो लागणियों से काम के एनी साथे जोड़ायेलो है पर सामने वाला ने तो शू फरक कोई एम के हूँ आ स्कूल में भणतो जो तो बीजी व्यक्ति खाली नजर नाखी हाँ ठीक है बाकी एने तो थोड़ी फीलिंग आवानी है तो अहियाँ पोएट ने छेले और रियलाइज थाय के हूँ शू करी मतलब के व्यक्ति के जेने जेनो प्रोफेशन ज जाड गाफणो है एने हूँ मारी पर्सनल लागणी समझाई रह्यो छूं कि भाई आ जाड साथे आम कनेक्शन छे मारो आम कनेक्शन छे तो कदाच हसतो हशे कदाच कठियारो एम कहते हाथ जोड़ी दे कि हाँ साहेब हवे नहीं गाँव क्या रे नहीं गाँव पर मेहरबानी करीने फरी ते आटलू बधुं ना समझाव राइट कदाच एवुं पण सीन बने एवुं पोएट रियलाइज करे छे दूध दुधाते एटला माटे हूँ कही रह्यो छूं पोएट नी लागणी होय छे जेवुं कही रह्यो छूं पोएट ने छेवटे लाग्यू કે યાર હું આટલું બધું એક્સપ્લેન કરી દઉં છું આને તો એને એમ લાગતું હતું કે યાર આ કેવો મોટો માણસ છે આ શું સમજાય છે મને તો એટલા માટે કહે છે કે ફરગીવ ધીસ પોલીસ ટીયર ચલ આજે મારી લાગણીઓ છે ટીયર એટલે આમ તો આંસુ થાય પણ અહીંયા એની લાગણીઓની વાત કરે છે કે આ જે મૂર્ખ આંસુ તને લાગતા હોય મારી આંખમાં હાલ આંસુ આવી જાય તને મૂર્ખ લાગતા હશે કે યાર આ શું માણસ શું કરી રહ્યો છે આ રડી રહ્યો છે ઝાડ માટે કે આટલું બધું લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે તો કહે છે કે તને મૂર્ખ પણ લાગતી હોય ને આ લાગણીઓ તને કદાચ મૂર્ખ જ લાગતી હશે મૂર્ખ લાગણીઓ ને મારા મૂર્ખ આંસુ ને માફ કર ફરગીવ બટ લેટ ધેટ ઓલ્ડ ડોગ સ્ટેન્ડ પણ એ જાત ને તો ક્યાં સુધી રહેવા દે મતલબ કે જાત તો કાપવાનું નથી રાઈટ સો અલ્ટિમેટલી એ મેસેજ આપવા માંગે છે જ્યોર્જ ફોક મોરિસ અહીંયા કે ભાઈ વૃક્ષ ના કાપવું જોઈએ આપણું ગરમું હોય કે બીજું હોય રાઈટ બને ત્યાં સુધી એને પ્રોટેક્ટ કરવું જોઈએ ઇન ઓર્ડર ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ અહીંયા આપણો યુનિટ 3 કમ્પ્લીટ થાય